અડધી દાળ બાદનો રોટલો મારું મેનુ ફિક્સ જ હોય સુરતિયા એટલે પહેલા લંચ હોય કે ડિનર પહેલું આ વસ્તુ થાય વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ નધી ન્યુ બ્લોગ આજે 7 વાગી ગયો ઓફિસ આવી ગયો આજે સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ છે તો ફટાફટ સાફ સફાઈ કરીએ એન્ડ આજે ગામડે જવાની છે તો આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ એનર્જી દેખો ભાઈ ગામડે જવાનું હોય ને ત્યારે એનર્જી વધી જાય ગમે એટલું પોષણ ઘટતું હોય ને મળી જાય કસ્ટમરની દાણાની જય કરી ફાઇલો સ્ટાર્ટ કરું છું સાફ કરવાનું આ બધું થઈ ગયું છે મસ્ત વધારાના કાગળ અહીંયા રાખશું તો સર જવા દેશું ડસ્ટબિનમાં યસ એન્જોય ચલીએ ભાઈ સવાણ થઈ ગયા છે કમ્પ્લીટ આખી ક્લીન કરી નાખી પોતું મારી દીધું પોતું હૂકવી પણ દીધું યાર મજા મજા સવાણ થઈ ગયા 1.25 કલાક થઈ ભાઈ બધું ક્લીન કરતા એકદમ ચકાચક અને હવે બસ થોડી જ વારમાં ઓફિસ થી વિદાય લેશું બહારના કામ કમ્પ્લીટ કરી નીકળી જવાનું છે ગામ પહોંચી ગયા સામાન જોઈ લો પેક હો ગયા છે સર અને ભાઈ ભાખરી ખાઈ જ દાઈ થઈ ભાઈ દસ સાફ સફાઈ કરી જોરદાર હવે દાઢી સેટ કરવા જવાનું છે પ્લસ ફટાફટ પેલા ભાગ નીકળે હવે કાલે 11 છે તો 10:30 ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ બધું હકેલો થઈ ગયો છીરા હું આગળ ને સામાન ગોઠવી દો બધો ગાડીમાં અને જબલામ નાખી દો છીરા પાણી ભરણ કેવી મજા આવે છે મજા આવે બહુ મજા આવે પાણી ભરે ઠંડુ નું કરું કે ડાયરેક્ટ અમારે જેટલા બી કુંડા હતા ને એ બધા બાજુમાં ગયા છે એ લોકો અહીંયા પાણી પાછે એ રોકાવાના અમે લોકો જતા રહીએ તો બધું સુકાઈ જાય ને ચલો મોટી ગાડી ચાવી દો મોતી ગાદી ચાવી બીજું કઈ દઉં તને બીજું કઈ નઈ ચાલો બેસી જાવ સોફે ચાલો જવું છે હાલો જાય ચાલીએ ભાઈ ફાઇનલી વી આર ગોઈંગ ચાલીએ ભાઈ બસ બસ ભાઈ બસ ચાલો સામાન લોડ કરી દઈએ થોડી ટ્રાફિક હોવાના કારણે 1.5-2 કલાક થાય બાકી ગર્જણ પહોંચતા 1.5 કલાક જ થાય છે ભાઈ અત્યારે બપોરનો અહીંયા લંચ લેવાનું મારે બાકી છે તો આ બધાનો વિચાર છે લાપીનો જ માં જવાનો હવે લાપીનો જ ના પીઝા હું તો 2 પીસ જ ખાઈશ કારણ કે ડાયટિંગમાં રહેવાનું ને યાર મેન્ટેન રાખવું પડે ને આ લોકો વિખાય ને ભૂખ પૂરી કરી દઈએ હા કે જોઈ લો ટ્રાફિક જબરજસ્ત માર્ગરીટા ખાઈ લઈએ શું રેડી ના ચાલીએ ભાઈ કરજણ કો કરતે ભાઈ ભાઈ ચાલીએ જઈએ છે સીધા નેશનલ હાઈવે પકડી લઈએ પાછો વાસદ તારાપુર થઈને જવાનું છે મોજ પડશે ટ્રાફિક ઓછો છે શરૂઆતમાં ટ્રાફિક લાગ્યો અત્યારે નોર્મલ છે આગળ દેખતે હે ક્યા હે માહોલ ગરમા ગરમ સાચે જ ચાલવાની મસ્ત મસ્ત ધીમે ધીમે ચાલવાનું જોઈને ચાલવાનું ઉતાવળ નીકળવાની એન્જોય ટાઈમ થઈ ગયો છે અત્યારે 5 વાગી ગયા છે ક્યાં પહોંચ્યો છે તું ગેલો ફેતરા તમારે જો ભાઈ મુન્નો સુઈ ગયો છે અને મસ્ત હું ગાઈ ગઈ છે તો રાતે બધા જાગીશું આઈ થિંક 12 વાગ્યા સુધી એર ચેક કરી લો મને વધી નથી લાગે
કોન કાઠિયામાં ચા પીવાની છે મારે નહીં ચિરાગ તો ઉભીશ ને પૂજા પીશ આપણે ચા મૂકી દીધી આઈ થિંક 8 વાગે પહોંચી જઈશું થોડું મજા આવશે ચાલ્યો બનાના ખાધું ઓકે શિવા છે બનાના ખાધો ભાઈ ઓકે ડન ઓકે ભાઈ પહોંચી ગયા ટાઈમ થઈ ગયો 8:08 પાકું અહીંથી કેવો ટ્રાફિક છે એના પર ડિપેન્ડ છે 8:30 નું કીધેલું જ તું ઘરે ઘરે મસ્ત ભોજન છે ઘરે જઈને ખબર પીઝા ખાધો હતો તે ખાધો હતો પીઝા શિવાને બીજા બહુ વહાને એટલે બીજા બીજા નામ કરતો ને બીજા ખાવા પડે ને ઉમેશ મોમન કરે હાલો અને ઉમેશ મોમન કરે મૂકી આવવાનો સાગડે રસ્તામાં જ ચાલીએ ભાઈ ચાલીએ ભાઈ લુણીધા સ્ટેશન 8:40 થઈ ગઈ યાર 9 વાગે હે ઓટલો સુનો છે નહી સુનો તો ન જોઈ મારો ઓટલો સુનો ઓટલે તો ચલો શિરાક ભાઈ ડેલી ખોલવાના જે ડ્રાઇવિંગ કરે ને એને ખોલવાની ને સીવા તમારે ખોળા માં એટલે ભાઈ મારે વારો આવી ગયો હાલો ભાઈ જમવા માં શું બને છે મોજા કાઢીને બેસી ગયો બાને મળી તો ખરી શું કોની ઘરે આવ્યો શિવ કોની ઘરે આવ્યો શું શું આવ્યું શિવ કેટ આવ્યું હાલો ભાઈ ખાવાનું ભોજન રેડી શિવ ખાવું છે ને ચલો ભાઈ હું તો બેસી ગયો આવડી બહુ મોટી ડીશ વાવ ચલો મરચાની ચટણી બાજરાનો રોટલો હવે ગોળ લઈ લેજો મારા માટે ગોળ આવી જશું છે ચાર રોટલા કર્યા છે અરે આરામથી બીજું શું છે લાવ લાવ મારો ફેવરેટ લાવ મરચા લાવો રાજકાન મરચા અને ગોળ દેશ ની છાશ હો કંદાર ના પૂછાય મમ્મી મોત પડી ગઈ ભાઈ ખબર થી હાજર થકાન ઉતરી ગઈ આ અડદ ની દાળ નીચે આવે
બધી રોટલી આપી દીધી કાશી કેટલી રોટલી ખાધી શું એને જેમાં પછી મારી સિંગ અમારો ઉપવાસ મોજે મોજ હું બા કેમ છે મોજે મોજ તો વાંધો નહીં ચલો બધા મસ્ત મસ્ત જમીને બેઠા છે મસ્ત મસ્ત વાતો કરીએ પછી સુઈ જશું આજે વેલા કાલથી પછી રીલ્સ ડેઈલી સ્ટાર્ટ સવારથી બપોર સુધી એક બનાવવાની બપોરથી સાંજે એક બનાવવાની ટુ રીલ્સનો પ્લાન છે જોઈએ સક્સેસફુલ થાય છે કે નહીં ચાલો થોડી વાર બેસીએ પછી વિડીયો એન્ડ કરશું કંઈક નવું આવશે તો બતાવીશું બરાબર હવે શિવાંતને જીપ કાઢવી છે પેલા રૂમમાંથી જીપ અહીંયા જ રાખીએ છીએ પછી કંઈ છોકરાઓને તો રમવા થાય ગાડીમાં કેટલું ભારું હોય એક તો સામાન હમાતો ન હોય ભાઈ સ્ટાર્ટિંગમાં બેઠા ને તો એને એમ કે લીવર છે ભાઈ આ બેટરીવાળું કાંઈ નથી એ પગે જ હાંકવાનું એ હમણાં તને આ એક જ છે જે છે એ કમ્ફર્ટ થઈ જાય તને આ બીજું હવે કાંઈ નહીં મળે બરોબર ને હાલો બે જીવન સમય જો ભાઈ લ્યો રિમોટ વાળી કારે લેવો છે શું તો અહીં ભાઈ બધા પોત પોતાના કોકે મારા વાણ મને શું કોકે મારા મને શું તો નાઈ દન મસ્ત ફ્રેશ થઈ ગયો આપણે ગમે અહીંયા મળે આપણે ગામડે ખૂણો આપી દે ને તો અહીંયા આપણે ઊંઘાઈ જાય એટલું પ્રિય અને શિવાજ મને અત્યારે હિચકાવે છે વાહ આ લોકો એની રીતે ડિસાઈડ કર્યો છે મારું જે આવી છે એ હું બે જાય એમાં બધા પોત પોતાનો ખાટલો લઈ લે શિવ વાગી જાય બહુ નથી જ કહું મને મળ્યો બસ ચલો ભાઈ આ સાથે આ વિડીયો કરી એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઇબ કરીએ મળે કાલે બીજા નવા બ્લોગ સાથે ડેઈલી બ્લોગિંગ ચાલુ મોજે મોજ અહીં સુધી કામ શું છે બ્લોગ બનાવવાનો ડેઈલી કામ રેલી અપલોડ કરવા જવાનો એ કારણ કે 5G નથી આવતો 4G તો બધું પૂરું થઈ જાય આ 4G નેટમાં તો છે ને બધા પોત પોતાના કાલે બપોર થાય તો બધા પોત પોતાના હોટસ્પોટ ચાલુ કરતી છે જેનામાં નેટ છે ને પપ્પાનું મમ્મીનું બેનું પૂરું કરવાનું થાય આવું છે ડેઈલી રીલ્સમાં તો કલેક 350-400 MB એક ફાઇલ હોય તો હું 4-5 રીલ્સ મૂકીશ ને રોજની તો આપણું રીલ પૂરું પછી હોટસ્પોટ ચાલુ કરવાના બધાને બધાને કહેવાનું મને આપો આપો ભિખારી બની જવાનું થેન્ક યુ સો મચ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીએ મળે કાલે નવો બ્લોગ સાથે જય સ્વામિનારાયણ જય શ્રી